વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જાહેરાત કરી કે હવેથી સેનાની ત્રણેય પાંખના વડા એટલે કે સિરિયાસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રહેશે. આ નિર્ણયને પૂર્વ સૈનિકોએ બતાવ્યો છે. પૂર્વ એર માર્શલ પી કે દેસાઈએ આ અંગે ટીમનાઈ સાથે ખાસ વાતચીત કરી હતી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના નારણ કાછડિયા એકબીજાના કટ્ટર હરીફ હતા, પરંતુ આ બંને નેતાઓ નગરપાલિકાના જિમ્નેશિયમના લોકાર્પણના કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા. આ ઉદઘાટન પ્રસંગમાં બંને મહારથીઓને મંચ પર અધ્યક્ષ સ્થાન અપાયું હતું. મહીસાગરના સંતરામપુરમાં ધ્વજવંદન દરમિયાન વીજ કરંટ લાગતા ધોરણ 10માં અભ્યાસ કરતા બે બાળકોના મૃત્યુ થઈ ગયા. કેણપુર ગામની પ્રાથમિક શાળામાં ધ્વજ પોલ ઉભો કરવા સમયે આ ઘટના બની. બંને બાળકોના મોતને લઈને સમગ્ર ગામમાં શોક છવાયો તો પોલીસે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ તપાસ કરીને ગુનો દાખલ કરાશે. મહીસાગરના સંતરામપુરના કેણપુરમાં બે બાળકોના મોતને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આ ઘટના દુઃખદાયી છે, સરકારે બેદરકારી દાખવનાર સામે પગલાં લેવા જોઈએ અને મૃતકોના પરિવારને રૂપિયા 5-5 લાખની સહાયની પણ માંગ કરી. 73મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે સરકારે ખેડૂતોને ભેટ આપી. આઝાદીના પર્વે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને આગળ વધારતા ખાતરની પ્રત્યેક થેલી પર રૂપિયા 50 ઘટાડાની જાહેરાત કરી. કેન્દ્ર સરકારના નિર્ણયને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આવકાર્યો અને પીએમ મોદીના આ નિર્ણયને કૃષિ માટે ક્રાંતિકારી નિર્ણય ગણાવ્યો. બનાસકાંઠા પંથકના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કેટલાક વિસ્તારમાં આકાશમાં કાળા વાદળ છવાયેલા જોવા મળ્યા. ત્યારે વાવ અને અમીરગઢમાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લાના દાંતા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બનાસકાંઠામાં વરસાદને કારણે દિયોદરના સોની ગામે કેનાલના પુલમાં પાણી ભરાઈ ગયું. પાણી ભરાવાના કારણે 2 ગામને જોડતા પુલ પર આવતા જતા વાહન ચાલકોને હાલાકી પડી. અરવલ્લીના ભિલોડામાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો અને વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેમાં બસ સ્ટેશન વિસ્તાર, ગોવિંદનગર, કોટેજ હોસ્પિટલ આગળ પણ પાણી ભરાયા હતા. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ગઈકાલ સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. જિલ્લામાં ગઈકાલે સવારે 6 થી સાંજે 4 કલાક દરમિયાન ભિલોડામાં 2.25 ઇંચ, માલપુરમાં 2 ઇંચ, મેઘરજ અને મોડાસામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. જિલ્લામાં 6 વાગ્યાથી સાંજે 4 કલાક દરમિયાન હિંમતનગર અને ઈડરમાં 2 ઇંચ, બોશીનામાં 1.5 ઇંચ, ખેડ બ્રહ્મામાં 1 ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ અને વડાલીમાં 0.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. હિંમતનગરની આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેથી હિંમતનગરના છોટાલાલ માર્ગ, સબજેલ માર્ગ, ટાવર ચોક વિસ્તારમાં પાણી ભરાયા. આ સિવાય હાપા, કાજવાડ, પીપલોદી, ગઢોડા, આખોદરા અને આગ્યુલ પંથકમાં વરસાદ ખાબક્યો. પાટણ શહેર અને જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો છે. વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી અને ધીમી ધારે વરસાદ શરૂ થયો. સિદ્ધપુર અને ચાણસ્મામાં ભારે વરસાદ નોંધાયો. મહેસાણામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. પંથકના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જિલ્લાના ઊંઝા, વિજાપુર, વિસનગર સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો, જેથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મહેસાણા જિલ્લામાં 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી સારો વરસાદ નોંધાયો છે, જેમાં ઊંઝામાં 1.25 ઇંચ, ખેરાલુમાં 1.5 ઇંચ, વડનગરમાં 1.5 ઇંચ, વિસનગરમાં 1.25 ઇંચ અને સતલાસનામાં 0.25 ઇંચ વરસાદ નોંધાયો. દાહોદના લીંબડી પંથકમાં 2 દિવસના વિરામ બાદ વરસાદ નોંધાયો. લીંબડીમાં બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો. કાલાવાડ રોડ, ગુંદાવાડી, જામનગર રોડ, સંત કબીર રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો. દિવસ દરમિયાન રાજકોટ પશ્ચિમમાં 2 ઇંચ અને રાજકોટના મધ્ય અને પૂર્વ વિસ્તારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. 4 દિવસના વિરામ બાદ નડિયાદ પંથકમાં પણ ફરી એકવાર ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે બફારાથી લોકોને રાહત મળી. ભાવનગરના તળાજા, અલંગ સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેમાં
ત્રાપજ માં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થયો. થોડા દિવસોના વિરામ બાદ ફરી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખાબક્યો. આખા દિવસના વાદળછાયા વાતાવરણ બાદ બોડેલી પંથકમાં વરસાદી માહોલ જામ્યો. આ સાથે છોટાઉદેપુર અને નસવાડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. મહીસાગર જિલ્લાના ખદાના ડેમમાંથી 7500 ક્યુસેક પાણી છોડાયું. પાણી છોડાતા સાવચેતીના ભાગરૂપે ગોડિયાર પુલ અને હાડોડ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા. ડાંગમાં ગિરિમથકના સાપુતારામાં સહેલાણીઓ ઉમટી પડ્યા. સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે પ્રવાસીઓની ભીડ જોવા મળી. પ્રવાસીઓએ રસ્તામાં આવતા ધોધ અને શિવ ઘાટમાં આનંદ માણ્યો. ભાવનગર જિલ્લાના સિહોરમાં ગોમતેશ્વર રોડ પર આવેલ ચેક ડેમમાં નાહવા પડતા કિશોરનું ડૂબી જતા મૃત્યુ થયું. સ્થાનિક યુવાનોએ કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો. ભરૂચના આમોદના સુઠોદરા ગામ ખાતે કાચું મકાન ધરાશાયી થતા એક વ્યક્તિ દબાઈ ગયો. કાચમાળમાં દબાયેલા વ્યક્તિને સ્થાનિકોએ બહાર કાઢ્યો અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો. સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી, જે બાદ તેને સારવાર માટે ખસેડાયો. તો પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડ પાસે કારમાં ગેસ લીકેજ થતા આગ લાગી. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 1 મહિનામાં સાયબર ક્રાઇમમાં વિવિધ ગુનાઓ સંદર્ભે 300 ઓછી થઈ છે, જેમાં ઓનલાઈન ચીટિંગથી માંડીને ફેક ફેસબુક ચીટિંગના ગુનાઓએ માજા મૂકી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ધાકડીથી ટ્રેન જવાના રસ્તાનું મોટાપાયે ધોવાણ થયું. તો મહેસાણાના કડી દેતરોજમાં પડેલા ભારે વરસાદથી ધાકડી, ટ્રેન, જક્સી, વડાણા, ઉખલોડ સહિતના ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી. ગીર સોમનાથમાં સોમનાથ જતા માર્ગની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મહત્વનું છે કે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિરે જઈ રહ્યા છે, ત્યારે ખરાબ રસ્તાના કારણે ભારે હાલાકી વેઠવી પડે છે. આ મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટીએ મૌન સાધ્યું. તો ગીર સોમનાથના કુરીનાના એભલવાડમાં દીપડાએ વૃદ્ધા ઉપર હુમલો કર્યો. ઘરમાં ઘૂસેલા દીપડાએ વૃદ્ધાને દબોચીને જંગલ વિસ્તારમાં લઈ ગયો, જ્યાં વૃદ્ધાને ફાડી ખાધી. ગ્રામજનોએ શોધખોળ કરતા વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો. તો ગીર સોમનાથમાં એક રિક્ષામાં સાપ ઘૂસી ગયો હતો. રિક્ષાના નીચેના ભાગે સાપ ઘૂસી ગયો. સાપ પકડનારે ભારે જહેમત બાદ સાપને બહાર કાઢ્યો અને સલામત જગ્યાએ છોડી મૂક્યો. ગીર જંગલ નજીક રસ્તા પરથી પસાર થતો એક દીપડો મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગયો. રોડ પરથી પસાર થતા કાર ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાની ગતિવિધિ કેદ કરી. આ વિડીયો તાલાલા નજીકના ગીર વિસ્તારના હોવાનું અનુમાન છે.